वैदिक साधना जूनागढ़ आध्यात्मिक केन्द्र में आप सौनु हार्दिक स्वागत करूँ छू। तुला राशि लोग शू तमे पण नाना नाना खर्चाओं में पारिवारिक जवाबदारियों में तमाम मासिक आवक खर्च करी रह्या छो। तमे तनाव थी घेरायेला छो जेना कारणे तमे तमारा जीवन ना सपना पूरा नथी करी सकता अने परिणामे तमारू मन मरी रह्यु छे। तो मे महीनो तमारा माटे लाइफलाइन बनीने आवी रह्यो छे। શું તમે ખરેખર જાણવા માગો છો કે 31 દિવસમાં તમારી સાથે શું થઈ શકે છે, શું શક્યતાઓ બનશે? તો વિડીયોને ધ્યાનથી સાંભળો અને સમજો, કારણ કે હું તમારા માસિક રાશિફળ વિશે ચર્ચા કરીશ અને તમને માહિતી આપીશ અને આ આગાહીઓનો આધાર હશે ગ્રહોની સ્થિતિ। મિત્રો, જો કે મારી દરેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે, પરંતુ મેં ભૂકંપ અને દિલ્હીના રાજકારણ વિશે અગાઉના વિડીયોમાં करेली भविष्यवाणी अत्यारे 100% साची साबित थई रही छे। खात्री करवा माटे तमे ऊपर क्लिक करीने मारो वीडियो जोई पड़ सको छो। मित्रों, प्रेम अने भौतिक सुखोना कारक शुक्र तमारी कुंडलीना देह भावना स्वामी बनीने बे मेथी भाग्य भावमां प्रवेश करशे। तो उच्च पद अने लग्नना कारक गुरु पण मंगळना घरमां आखो महीनो रहेशे। तो नौकरी तेमज કર્મના ભાવમાં મંગળ, પાંચમા ભાવમાં શનિ, આઠમા ભાવમાં સૂર્ય, તો રાહુ અને બુધ તમારા દૈનિક વ્યવસાયના ભાવમાં રહેશે અને આ સ્થિતિ તમને ચોક્કસ લાભ આપશે। તો ચાલો જાણીએ તુલા રાશિ ભવિષ્ય મે 2023। મે 2023 તમારા માટે ઉર્જા, ઉત્સાહ અને પ્રગતિ ભરેલો રહેશે। તમારું સામાજિક જીવન કેન્દ્ર સ્થાને આવશે અને તમારી જાતને નવા લોકો સાથે જોડશો અને હાલના સંબંધોને મજબૂત પણ બનાવશો। પછી ભલે તે પારિવારિક સંબંધો હોય, સામાજિક સંબંધો હોય કે વ્યવસાયિક સંબંધો, તમે દરેક જગ્યાએ પહોંચી જશો અને ત્યાંથી ઘણો લાભ પણ પ્રાપ્ત કરશો। મહિનાનો પ્રથમ ભાગ તમારા માટે થોડો પડકારજનક રહેશે, પરંતુ 10 મેથી જેમ જેમ મંગળ તમારા અધિકાર અને કર્મ ભાવમાં પહોંચશે, તમને નોકરી સંબંધિત મોટા લાભો મળશે। ખાસ કરીને જેઓ ખાનગી કંપનીઓમાં જોડાઈને સેવા કરી રહ્યા છે તેમને સારા પરિણામો મળશે। અધિકારી સહકર્મી સાથેના વિવાદો સમાપ્ત થશે। તમને યોગ્યતાને ક્ષમતાને આધારે પદ આપવામાં આવશે, કારણ કે અમે જાણીએ છીએ કે તમે સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવા લોકો છો જે પોતાની દ્રષ્ટિથી સંજોગોને બદલવાની શક્તિ ધરાવો છો, કારણ કે તમે આશાવાદથી ભરપૂર અને વિશ્વાસ સાથે તમારી પાસે બધું બદલવાની ક્ષમતા પણ ધરાવતા હોવ છો। પ્રથમ સારા સમાચાર નોકરી ધંધામાં પ્રગતિના રૂપમાં મળશે। સ્ત્રી મિત્ર અથવા પરિવારના મહિલા સભ્યને કારણે તમને મોટો ફાયદો થશે, તમને સારી નોકરી મળશે। તો 10 મે પછી બાળકો સંબંધિત સારા સમાચાર તમને ખુશ કરશે। જો કે મે 11 થી 26ની વચ્ચે તમારે કેટલાક મહત્વપૂર્ણ અને તટસ્થ નિર્ણયો લેવા પડશે, ખાસ કરીને તમારા વ્યવસાયિક જીવનને લગતા, કારણ કે નવું પ્રોજેક્ટ શરૂ કરવા અથવા નવી તકનો લાભ લેવા માટે આ શ્રેષ્ઠ સમય હોઈ શકે છે। પછી ભલે તે જૂની નોકરી છોડીને નવી નોકરી પર જવાની વાત હોય, વર્તમાન સ્થિતિની વાત હોય, સંબંધોની વાત હોય કે પછી સામાજિક જીવનની વાત હોય, તમારે માત્ર ધીરજ સાથે આગળ વધવું પડશે। તમે માનો કે ન માનો, મને ખાતરી છે કે તમારી મહેનત અને સમર્પણ 2 મહિનામાં ફળશે અને તમને તમારી સિદ્ધિઓ માટે માન્યતા, પ્રશંસા પ્રાપ્ત થશે। આમાં પણ સૌથી વધુ ફાયદો વેપારીઓ, ધંધાદારીઓ લોકોને થશે, કારણ કે 2 મહિનામાં તમારું કાર્ય વિસ્તરશે, તમને મોટા પ્રોજેક્ટ પણ પ્રાપ્ત થશે, કામ માટે મોટા સોદાઓ થશે, તમારી નાની પ્રોડક્ટ હવે માર્કેટમાં ઉપલબ્ધ થશે। ખાસ કરીને જેમનો વ્યાપાર ગામ, શહેર, રાજ્ય અને દેશ વિદેશ સાથે સંબંધિત છે, તેમની આવક બમણી થશે, એટલે કે તમારો નફો 200% વધશે, કારણ કે તમારી આવકમાં વધારો થવાનો સ્પષ્ટ સંકેતો છે। અને આમ પણ શત્રુ ઘરના સ્વામી ગુરુ તમારા 7મા ભાવમાં પહોંચી ગયા છે, જેના કારણે તમારી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે અથવા તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું છે, તો ત્યાં તમે વિજયી થશો, તમને વિદેશ પ્રવાસની તક મળશે। 2 મહિનામાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર શુક્રના કારણે થશે, કારણ કે શુક્ર તમને આવક અને અણધાર્યા નાણાકીય લાભના સ્ત્રોતો તો આપશે જ, પરંતુ તમને પ્રેમ, લગ્ન અને પ્રવાસની તકો પણ આપશે। પ્રેમ સંબંધોમાં
આનંદીપણો વિતાવવાનો સમય મળશે। તમે આકર્ષણ અને રોમાન્સનો અનુભવ કરશો। તમારી કોઈ નાની ઉંમરના ભાઈ બહેન હશે તો તેમને પણ લગ્ન માટેના પ્રસ્તાવ મળશે। લગ્ન જીવનમાં પ્રેમ વધશે તો અચાનક કોઈ પ્રકારનો ધનલાભ પણ મળી શકે છે। પછી ભલે તે લાભ શેરબજાર, સટ્ટાબાજી, એ કરન્સી કે કાર્ય, કોઈ મોટી ડીલને કારણે મળે અથવા કોઈ પૈતૃક મિલકત વારસામાંથી લાભ મળે, પણ લાભ અવશ્ય મળશે। તમને ગુપ્ત રીતે પણ કોઈ લાભ થઈ શકે છે। તમને એવું પણ લાગશે કે મેં મહિનામાં નસીબ અચાનક તમારી તરફેણ કરી રહ્યું છે। તમારા લાંબા સમયથી અટકાયેલા કામો પૂરા થવા લાગશે। તમારો આત્મવિશ્વાસ ફરી પાછો આવશે। મિત્રો, તમારી કુંડળીમાં અશુભ ગ્રહોનો સંયોગ નહીં હોય, ગુરુશત્રુ રાશિમાં નહીં હોય અને નીચ ભાવમાં નહીં હોય તો હું લખીને દઈ શકું છું કે તમને આ બધા લાભો ચોક્કસપણે પ્રાપ્ત થશે। બારમા ભાવના સ્વામી બુધ ગુરુ સાથે યુતિમાં છે, તેથી તમને નોકરીમાં ટ્રાન્સફર પણ મળશે અને તમે લાંબી મુસારી ફરી પણ કરી શકશો તો કોઈ સ્થળ ઉપર પરિવાર સાથે જવાનો મોકો પણ મળી શકે છે। તો જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓની સારી સંસ્થામાં પ્રવેશ મળશે અને તમે તમારા સપનાઓને સાકાર થતા પણ જોઈ શકશો। એકંદરે મે 2023 તમારા માટે વૃદ્ધિ, પ્રગતિ અને જોડાણનો મહિનો રહેશે। ફક્ત તમારે આવતી તકોને સ્વીકારવાની રહેશે અને તમારા માટે જે ખરેખર મહત્વનું છે તેને વળગી રહેવું પડશે। સાથે તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ રાખવો જોશે અને તમારી સુખાકારીને પ્રાથમિકતા આપવાનું યાદ રાખવું જોશે। તમે જોઈ રહ્યા હતા મે 2023 તુલા રાશિફળ। જય ગુરુદત્ત, જય ગિરનારી।